ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ એઇટ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર ટેન આજે વિદ્યાર્થી મિત્રો આ દસમા નંબરના પ્રકરણમાં આપણે આગળ અભ્યાસ કરીશું વિડીયો નંબર બે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ પ્રજનન એટલે શું પ્રજનન કે કોના દ્વારા કયા અંગો દ્વારા કયા અંગો ભાગ લે છે હવે વાત આવી છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ સમય ક્યાં સુધી તે કાર્યરત રહે છે

તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે હવે પરિપક્વતા જનનીઓ પોતાના અંદરથી જે જનનીઓ જે પરિપક્વતા હોય એ પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો આરંભ સ્ત્રીઓના પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌના આરંભ દસથી બાર વર્ષની ઉંમર એને શું કહેવાશે યૌના આરંભ થી થઈ જાય છે તથા સામાન્ય રીતે પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે યૌન ધારણ ગર્ભ ધારણ કરી શકે તે સ્થિતિ તે ઉંમર દસથી બાર વર્ષ યૌના આરંભથી શરૂ થઈ જાય છે કાં તો દસ વર્ષથી કાં તો બાર વર્ષથી શરૂ થાય અને એ કે પચાસ વર્ષ સુધી ચાલ્યા કરે છે ચાલુ રહે છે યૌના આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તે લગભગ અંતરાલ પર નિર્માણ થાય છે અને આ અંડકોષ અઠ્યાવીસ થી ત્રીસ દિવસના અંતરાલમાં થાય છે એક મહિનામાં માની લો પહેલી તારીખે છે તો બીજી તારીખ બીજા મહિનાની પહેલી તારીખની આસપાસના સમયગાળામાં જ અંડપિંડ એ અંડકોષનું નિર્માણ કરશે એટલે કે છે અઠ્યાવીસ થી ત્રીસ દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે અને કોઈ બે અંડપિંડમાંથી કોઈ પણ એક જ અંડપિંડ કાર્યરત હોય છે અને એના દ્વારા જ એક જ અંડકોષ ઉત્પન્ન થાય આ સમય દરમિયાન જે ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ હવે વિદ્યાર્થી મિત્રો અંડકોષ મુક્ત થઈને ગર્ભાશય સુધી જાય છે અને ત્યાં ધારણ ભ્રૂણ બનીને ત્યાં પોતે પોતાનો વિકાસ કરે છે ત્યાં સુધી આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા પણ આ એનાથી થોડું આગળ એક સ્ટેપ છે જો અંડકોષનું ફલન ન થાય તો હવે આને શું કીધું વિચારો કે અહીંયા કીધું કે યુગ્મન જ અહીંયાથી જેનાથી તે અંડકોષ મુક્ત થયા બાદ યુમન જને ગ્રહણ કરી શકે તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે તો એક શુક્રકોષ બી અંદર એડ થશે અને બંને સાથે મળીને યુગ્મન જ બનાવશે પરંતુ આને શું લખ્યું જો અંડકોષ જે પેલું પેદા થયું છે એનું ફલન ન થાય તો એને શુક્રકોષ ન મળ્યો તો શું તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ દિવસના અંતરાલમાં ઓલરેડી એક અંડકોષ તો ઉત્પન્ન થવાનો જ છે જો તેને શુક્રકોષ પ્રાપ્ત થશે તો એ યુગ્મન જ બનાવીને ગર્ભાશયમાં પોતાનું ગર્ભ ધારણ કરી શકે એક સંતતિ માટે પરંતુ જો એને એ શુક્રકોષ ન મળ્યો માટે અંડકોષ જે જે ફલન થવાનો નહીં એ આગળ ફલન નહીં થાય તો શું થશે તો એને એમ કીધું કે જેનાથી અંડકોષ મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરે છે અને ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય ન થાય તેવી સ્થિતિમાં અંડકોષ એ ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે જે અંદર જાડી દીવાલ કરી હોય જાડું સ્તર બનાવ્યું હોય એ ધીરે ધીરે રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ રજોસ્ત્રાવ કહેવાય છે વિદ્યાર્થી મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચન બેથી ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે ધ્યાનપૂર્વક તૈયાર કરવો હવે એનું નામ પણ આપ્યું છે ઋતુસ્ત્રાવ અને રજોસ્ત્રાવ ઋતુસ્ત્રાવ લગભગ અઠ્યાવીસથી ત્રીસ દિવસોમાં એકવાર થાય છે એકવાર વાર અઠ્યાવીસથી ત્રીસ દિવસમાં એકવાર થાય છે પહેલો ઋતુસ્ત્રાવ યોના આરંભની શરૂઆતમાં થાય છે જેને રજો દર્શન કહે છે લગભગ પિસ્તાળીસથી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટઅપ ભાગ જે છે એ અઠ્યાવીસથી ત્રીસ દિવસમાં એકવાર થાય છે જેને રજો દર્શન કહેવામાં આવે છે અને જ્યારે પિસ્તાલીસથી પચાસ વર્ષ બાદ એને ઋતુસ્ત્રાવ આ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે પ્રારંભમાં ઋતુસ્ત્રાવ

અંતસ્ત્રાવો દ્વારા થાય છે ઋતુસ્ત્રાવનું જે ચક્ર છે એ કોના દ્વારા થાય છે અંતસ્ત્રાવ એટલે એક રાસાયણિક પદાર્થ જે આપણા શરીરમાંથી ઉત્પન્ન ગ્રંથિઓ દ્વારા થાય છે આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું તેનું મુક્ત થવું અંડપાત ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું જેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે આટલી બધી ક્રિયાઓ અંતસ્ત્રાવ દ્વારા થાય છે જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે જેનો તમે અગાઉના પ્રકરણનો અભ્યાસ કર્યો છે આગળ વિદ્યાર્થી મિત્રો લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે હવે એ એનું લિંગ નિશ્ચય કે છોકરી એના વિશે તો આ એના વિશે આગળ અભ્યાસ કરીશું ફલિત અંડકોષ ફલિત અંડકોષ અથવા તો યુગ્મન જ આ યુગમનજ એટલે ફરીથી એકવાર તમને યાદ કરાવી દઉં અંડકોષ અને શુક્રકોષના ના મિલન બાદ મળ્યા બાદ ભેગા સંદેશ હોય છે આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે પ્રકરણ આઠ ને યાદ કરો કે રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે બધા જ મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં જોડ રંગસૂત્રોની આવેલી હોય છે કેટલી વિદ્યાર્થી મિત્રો હવે તેમાંથી બે રંગસૂત્રો એક જોડ મતલબ બે રંગસૂત્રોની મતલબ એક જોડ કહેવાય એક જોડમાં કેટલા રંગસૂત્રો હોય બે લિંગ રંગ સૂત્રો હોય છે લિંગી રંગ સૂત્રો હોય છે જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે સ્ત્રીઓમાં બે એક્સ સૂત્રો આવેલા હોય છે જ્યારે પુરુષોમાં એક એક્સ સૂત્ર તથા એક વાય સૂત્ર આવેલા હોય છે હવે મિત્રો તેવીસ જે જોડ કીધી એમાંથી એક જોડની વાત કરીએ તો એ જે રંગસૂત્ર છે એ દોરી જેવો આકાર ધરાવે છે આ રીતે આ રીતે ધરાવે છે તો અહીંયા પહેલા પુરુષ નરની વાત કરીએ તો એના અંદર એક એક્સ રંગસૂત્ર હોય અને બીજો વાય હોય પરંતુ આ જગ્યાએ સ્ત્રીની વાત કરીએ માદાની વાત કરીએ તો એના અંદર એક એક્સ હશે અને બીજો પણ એક્સ હશે બંને એક્સ એક્સ રંગસૂત્રોની જોડી હશે વિદ્યાર્થી મિત્રો એટલે આગળ વધીશું હવે જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે સ્ત્રીઓમાં બે એક્સ રંગસૂત્રો આવેલા હોય છે જ્યારે પુરુષોમાં એક રંગસૂત્ર તથા એક વાય રંગસૂત્ર આવેલું હોય છે જનન કોષ શુક્રકોષ અથવા અંડકોષ માં રંગસૂત્રોની એક જોડ હોય છે આજે જનન કોષ હોય છે ને ફલિતાંડ વાળો જનન કોષ શુક્રકોષ અથવા તો અંડકોષ માં રંગસૂત્રની એક જોડ હોય છે અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે પરંતુ શુક્રકોષો બે પ્રકારના શુક્રકોષો બે પ્રકારના છે જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલા હોય છે શું વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ પરથી સમજીશું આપણે અહીંયા પહેલા જોઈ લઈએ આકૃતિમાં જુઓ રંગસૂત્રો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મનજમાં બે એક્સ રંગસૂત્રો થાય છે તેથી તે માદા શિશુમાં વિકાસ પામે છે પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વાય રંગસૂત્રો હશે તો તે યુગ્મન જ નર શિશુમાં વિકાસ પામશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરળ રીતે આપણે સમજી શકીશું તો માની લો આ રહે આપણા અંડકોષ બે અંડકોષ છે બરાબર એ બંનેમાં એક્સેક્સ હોય તો માદામાં હંમેશા રંગસૂત્રો કેવા હોય એક્સ એક્સ તો આ એક્સ એક્સમાં જ્યારે નરના જે શુક્રકોષ છે એમાં વાય પણ રહેલો હોય છે અને એક્સ પણ જો સૌ પ્રથમ બંનેમાંથી એક જ જોડાઈ શકવાનો છે આ નીચેના કોષ સાથે બરાબર જો શુક્રકોષ પહેલા જોડાઈ જશે એક્સ સાથે તો શું બનાવશે એક્સ વાય અને જો એક્સ વાય બને તો નર છોકરો બાળક પેદા થશે જ્યારે અહીંયા જો એક્સ પહેલા આ એક્સ સાથે જોડાઈ જશે તો માદા છોકરી જન્મશે એટલે વિદ્યાર્થી મિત્રો જે બાળકમાં છોકરો કે છોકરી પેદા થશે એ કોના રંગસૂત્રો પર આભારી છે પુરુષના રંગસૂત્રો પર આભારી છે કે જેના અંદર બે પ્રકારના રંગસૂત્રો હોય છે એક એક્સ અને બીજો વાય અને માદામાં

લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે પહેલાં એવું બધા જમાનામાં માનવામાં આવતું હતું કે બાળક જે જન્મે છે એ માતાના એના માતાના કહેવાય ને સંપૂર્ણ એના ઉપર આધારિત છે કે બાળકમાં છોકરી જન્મશે કે છોકરો પરંતુ એ વાત સંપૂર્ણ ખોટી છે એ પિતાના રંગસૂત્રો દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે ત્યારબાદ એ છોકરો કે છોકરી જન્મશે એ પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે લિંગી અંતસ્ત્રાવો સિવાયના અંતસ્ત્રાવો હવે આગળ ભણીશું લિંગી અંતઃસ્ત્રાવના સિવાયના અંતઃસ્ત્રાવ કયા છે આકૃતિ દસ પોઈન્ટ ત્રણ પુનઃ અવલોકન કરો પિટ્યુટીરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવ જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટીરી ગ્રંથિ એક અંતસ્ત્રાવી એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલ છે જે કોના સાથે જોડાયેલ છે મગજ સાથે પીટ્યુટિવ ગ્રંથિ એ શુક્રપિંડ તેમજ અંડપિંડ આપણા શરીરમાં થાઈરોઈડ સ્વાદુપિંડ એડ્રેનિલ જેને અધિવૃક જેવી કેટલીક અન્ય અંતસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ કઈ ગ્રંથિ કઈ જગ્યાએ તો પહેલું પીટીટીની ગ્રંથથી એ મગજ બાજુ થાઈરોઈડ ગ્રંથિ એ ગળા બાજુ એડ્રીનિલ ગ્રંથથી તમે અહીંયા જઠરની ઉપરની તરફ જોઈ શકો છો ત્યાર પછી સ્વાદુપિંડ પછી એક તરફ આ બંને દર્શાયું છે માદા માદાને નર્બન્નેમાં માદામાં અંડપિંડના સ્થાને એક ગ્રંથિ અને પુરુષમાં શુક્રપિંડના સ્થાને એક ગ્રંથિ આવેલી છે તો આ પ્રકારની ગ્રંથિઓ છે બુજો અને પહેલીને યાદ છે જ્યારે તેની માસીને ઘરે ગયા હતા જે ડોક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરા કાકા નામના છોકરાને જોયો હતો જેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર આકૃતિમાં જોયું કે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવી હોય ગળામાં અને થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે થાઇરોક્સિન નામનો રાસાયણિક પદાર્થ અને આ થાઇરોક્સિન નામનો જે રાસાયણિક પદાર્થ ઉત્પન્ન ન કરે તો થાઇરોઇડ નામનો રોગ થાય છે અને એ ગળું મોટું ફૂલાવી દે છે તેમની માસીએ એ પણ જણાવ્યું તેમના માસા પ્રેમ એટલે ડાયાબિટીસ પ્રેમ તે ડાયાબિટીસના કારણે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતી નથી હવે ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલિન સ્વાદુપિંડ છે એ કયો સ્ત્રાવ કરે છે ઇન્સ્યુલિન અને જ્યારે ડાયાબિટીસમાં એ વસ્તુ કેમ થાય છે તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન નથી કરતો તેમજ પહેલીએ તેમના દવાખાના લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રીનીલ ગ્રંથિ વિશે પૂછ્યું તો વિદ્યાર્થી મિત્રો એડ્રીનિલ ગ્રંથિ વિશે આગળ વધતા પહેલાં આપણે બે ગ્રંથિ ભણ્યા થાઇરોક્સિન જે થાઈડ ગ્રંથિ છે એમાંથી ઉત્પન્ન થાય છે અને ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ ઉત્પન્ન કરે છે જો ઓછું ઉત્પન્ન થાય તો ડાયાબિટીસ વાળા માણસોમાં એ સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન કરે છે ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રેનિલ ગ્રંથિ વિશે પૂછ્યું હવે કઈ ગ્રંથિ આવે વિદ્યાર્થી મિત્રો એડ્રેનેલ તેની માસીએ તેને જણાવ્યું કે એડ્રેનીલ ગ્રંથિ એવા અંતસ્ત્રાઓ ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખે છે તો તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એડ્રીનિલ ગ્રંથિ શેનું સંતુલન કરે છે રુધિરમાં તો રુધિરમાં તે ક્ષારનું સંતુલન કરે છે એવા ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટે એવો અંતઃસ્ત્રાવ પેદા કરે છે કોણ એડ્રેનીલ એડ્રીનિલ ગ્રંથિ એડ્રીનાલિન એડ્રીનાલિન એડ્રીનિલ ગ્રંથથી એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો ચિંતા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિમાં નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે ગુસ્સો હોય તણાવ હોય ચિંતા ટેન્શન ઉત્તેજન સ્થિતિ વગેરેનું નિયંત્રણ રાખવાનું સ્થિતિનું કાર્ય કયો પદાર્થ કરે છે એડ્રીનીન ગ્રંથિમાંથી સ્ત્રાવ થતો એડ્રિનાલિન જુઓ આ જે છે ને એડ્રીન એડ્રીનિલ ગ્રંથિ છે એક અંગ છે એમાંથી સ્ત્રાવ થતો આ રાસાયણિક પદાર્થનું નામ છે બરાબર તો

પીટ્યુટી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે હવે આ બે જ ગ્રંથિયો પણ પીટ્યુટીરી ગ્રંથિનો જ હુકમ માનશે એના દ્વારા જ એ આગળ વધશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે જો વિદ્યાર્થી મિત્રો પીટ્યુટી ગ્રંથિ છે ને એ બીજી ગ્રંથિઓને નિયંત્રણ કરવાનું અથવા તો એમના રાસાયણિક પદાર્થ ઉત્પન્ન કરવા માટે પ્રેરે પણ છે સાથે સાથે એક નવો વૃદ્ધિ વૃદ્ધિઅતસ્ત્રાવ એમ પૂછાય કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે અથવા કઈ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે તો પી ટ્યુટી ગ્રંથિ દ્વારા જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવનો ફાળો તમને રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છો ઈયડને વયસ્ક ફૂંદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવન ચક્રને યાદ કરો તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે લારવામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ દ્વારા થાય છે તો આ જે કીટ અંતસ્ત્રાવ કીધું એ કીટકોમાં કીધું વિદ્યાર્થી મિત્રો કે એમનું એ જાળવણી કયા પદાર્થ દ્વારા થાય છે કયા અંગ દ્વારા અને એમાંથી કયો અંતસ્ત્રાવ તો કીટ અંતસ્ત્રાવ દેડકામાં થાઈરોઈડ દ્વારા અંતસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે કીટકોમાં કયું કીટ અંતસ્ત્રાવ અને દેડકામાં કયું થાઈરોઈડ થાઇરોક્સિનના ઉત્પન્ન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક હોય છે ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી ટેડપોલ હોય જે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા કે આ ટેડપોલ જે છે એ ટેડપોલ જો પાણીમાં આયોડિન ન હોય તો એ પોતે સારો વિકાસ આગળ વધી પોતાનો વિકાસ કરી શકતા નથી તો બે અંતઃસ્ત્રાવ પાછા એક નવા ભણ્યા વિદ્યાર્થી મિત્રો એક તો દેડકામાં અને બીજું કીટકોમાં કીટ અંતઃસ્ત્રાવ અને દેડકામાં થાઇરોઇડ જેમાં આયોડિન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂર હોય છે વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ સારો આહાર સારો ખોરાક અને કસરત આ બંને વસ્તુ યોગ્ય રીતે થતી હોવી જોઈએ તરુણા અવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે તરુણાવસ્થા અવસ્થા દરમિયાન શરીરમાં કસરત તેમજ સંપૂર્ણ આહાર લેવો જ પડે છે તરુણાઓની પોષણ આવશ્યકતાઓ તરુણ અવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે એ એ તરુણ અવસ્થાની સ્થિતિ છે ને વિદ્યાર્થી મિત્રો એમાં વિકાસ ખૂબ જ ઝડપી અને તીવ્ર ઝડપી તેમજ કેવું કહેવાય વિકાસની અવસ્થા સંપૂર્ણ તે ઉંમરમાં રહેલી છે આથી કોઈપણ પણ તરુણા આહારનું આયોજન અત્યંત ખૂબ જ જરૂરી છે અને એ આહાર કેવો વિદ્યાર્થી મિત્રો કે ઓલરેડી સંતુલિત આહારે આગળ આવશે ધીરે ધીરે ભણવાનું કોઈપણ પણ તરુણા આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રાની હાજરી આપણું ભારતીય ભોજન જેમાં રોટલી ભાત દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી એ સંતુલિત આહાર છે દૂધ પોતે એક સંતુલિત આહાર છે એક જ પદાર્થ કોણ દૂધ અને પોતે એક સંતુલિત આહાર છે પણ આ પણ આપણે પોષણ આપે છે આપણને પોષણ પણ આપે છે શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે લોહ તત્વ રુધિરનું નિર્માણ કરે છે આયન તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ સંતરા આમળા વગેરે કિશોરો માટે સારા છે તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો શું ભોજન સંતુલિત તેમજ પોષક એમાં રહેલું છે શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે તથા શું તેમાં દૂધ માંસ ધાન્ય તેમજ કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સંતુલનમાં મતલબ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનમાં ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણ પર્યાપ્ત માત્રામાં હોતી નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહેવા માગી રહ્યું છે જે આપણા પડીકાઓ છે વેફર્સ પેકેટ ફૂડ પેકેટ જે પેકિંગ ડબ્બાઓમાં મળે છે એમાં પૂરેપૂરા માત્રામાં સંતુલિત ખોરાક હોતો નથી તે વધારે પડતા ઉપયોગના કારણે રોજ ખોરાકમાં ઉપયોગના કારણે તે આપણા શરીરને નુકસાન અને રોગોનું આમંત્રણ આપે છે માટે વિદ્યાર્થી મિત્રો ઘરનો બનેલો જે ખોરાક છે એ જ યોગ્ય ખોરાક છે અહીંયા આપણે કોષ્ટકમાં ઘણા બધા તમે જોઈ શકો છો કે એક તરફ માંસ આહાર માટેના શાકભાજી આપેલ છે ત્યાર પછી ફળો આપેલ છે દૂધ અને ઈંડા છે અનાજ છે જુદા જુદા પ્રકારના તો આ બધું જ એક સંતુલિત ખોરાકના પોષક પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો આ બધું જ વિદ્યાર્થી મિત્રો કે એક સંતુલિત આહારનો એક ભાગ છે તો એ આપણે આહાર સંતુલિત લેવો જોઈએ શરીરના વિશેષ રક્ષણ તેમજ આપણા વિકાસ અને વૃદ્ધિ માટે વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યેક વ્યક્તિ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે પ્રસવિત ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે પરસેવો પેદા થાય પ્રસવિત ગ્રંથિના કારણે શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ ચેપ થવાનો ખતરો રહે છે છોકરીઓમાં ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેઓએ પોતાના ઋતુ ચક્ર દરમિયાનનું ધ્યાન રાખીને તેની મોટી તૈયારીમાં રહેવું જોઈએ શારીરિક વ્યાયામ ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે બધા જ તરુણો છોકરાઓ તેમજ છોકરીઓએ બહાર ફરવું વ્યાયામ કરવું તથા રમવું જોઈએ ભાગ દોડ થોડી પીટીના સમયે આપણે વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં તમે રમતા હોય છે તેવી દરરોજ કોઈ એક ગેમ એવી હોવી જોઈએ કે જેનાથી તમારું શરીર કસરત પણ રહે અને તમારો એ ખેલ રમત પણ રમાય જાય વિદ્યાર્થી મિત્રો પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ પ્રકરણ નવ તથા આ પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો ઘણી બધી ખોટી માન્યતાઓ અવધારણાઓ પ્રચલિત છે ને જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ ઉદાહરણ તરીકે શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈને અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે મતલબ કે તમે તરુણ અવસ્થામાં દાખલ થાવ ત્યાંથી લઈને જૂનામાં જૂની ઘણી વાતો એવી છે ખોટી એવી દાખલ છે અનેક પૌરાણિક ખોટી માન્યતાઓ તેમાંથી કેટલીક નીચે આપવામાં આવેલ છે હવે તમે આના સંબંધિત તર્ક ઉત્પન્ન કરી શકો જો કે આ પૌરાણિક અથવા ખોટી માન્યતા છે જેનો કોઈ આધાર નથી પહેલું ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે તો આ પહેલી ખોટી માન્યતા કેવી રીતે ગર્ભવતી બને છે ગર્ભ ધારણ કરે છે તેનો અભ્યાસ આપણે કર્યો બીજું સંતાનની જાતિ માટે માતા માતા જવાબદાર જવાબદાર છે એટલે ખુદ એક જ વ્યક્તિ છે એવું માનવામાં આવતું હતું કે બાળકમાં છોકરો જન્મશે કે છોકરી આ પણ એક ખોટી માન્યતા છે આ પણ ખોટી માન્યતા છે હવે ત્રીજા નંબરે ઋતુસ્ત્રાવની અવસ્થામાં છોકરીઓનું રસોડામાં કામ કરવું નિષેધ છે તો આ પણ એક ખોટી માન્યતા છે વિદ્યાર્થી મિત્રો કે ઋતુસ્ત્રાવ દરમિયાન તેમને કોઈ જગ્યાએ અડકવું નહીં કે કોઈ જગ્યાએ કામ કરવું નથી કે પોતે એક જ જગ્યાએ બેસી રહે બીજા કોઈને અડકી ન શકે તો પણ એક ખોટી માન્યતા છે વિદ્યાર્થી મિત્રો તમને આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી તેને દૂર કરવો અને છોડી દો આવા વિચારો ન રાખવા વિદ્યાર્થી મિત્રો તેમજ તમે એક યુવા પેઢી તરફ જઈ રહ્યા છો એટલે તમને આ બધું વિચારું અને તર્ક લગાવો એ ખૂબ જ જરૂરી છે હવે નશાકારક પદાર્થોને ના કહો નશાકારક પદાર્થોને શું કહો ના કહો છે ભાગ છે તેથી મૂંઝવણ કે અસુરક્ષિત અનુભવ ન કરો જ્યાં સુધી કોઈ દવા ડોક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સ નશાકારક દવાના સેવનથી સારું લાગશે કે તણાવ મુક્ત અનુભવશો તો પણ તે દવા ન લેવી જોઈએ ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે જો તમે તેનું સેવન એકવાર કરો છો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે પરંતુ આગળ જતાં તે હાનિકારક છે અને સ્વસ્થ તેમજ ખુશી બંનેને બરબાદ કરી દે આપણા જીવનમાં આવતી જે આનંદની ખુશીઓની વાતો છે અથવા જે ખુશી છે એ તથા સ્વાસ્થ્ય શરીરને એકદમ નબળું બનાવી દે છે શરીરમાં એટલે નશાકારક પદાર્થો કોઈ પણ અહીંયા ડ્રગ્સનો મતલબ એવું નથી કે જે ડ્રગ્સ રાસાયણિક પદાર્થ છે તે કોઈ પણ નશાકારક પદાર્થો હોય વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આપણે કહીએ તંબાકુ છે કે પડી ગયો છે વિવિધ પ્રકારની ગુટકા છે પાન મસાલા એ કોઈ પણ પ્રકારનું વ્યસન કે નશાકારક પદાર્થ આપણે લેવો જોઈએ નહીં તે શારીરિક બંધારણ માટે બી શરીરને કમજોર બનાવશે અને તમારે તમારી ખુશીઓને આડે આવશે એ વ્યસન તમે એઇડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે જે એચઆઈવી નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરિન્સ દ્વારા પણ જઈ શકે છે વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગીત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા થઈ શકે છે એચઆઈવીથી પીડતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગનો ફેલાવો થઈ શકે છે તો એઇડ્સ કેવી રીતે રોગ ફેલાવો થાય છે વાયરસ એચઆઈવી કેવી રીતે એકમાંથી બીજામાં જાય છે એના વિશે તમને અહીંયા ખ્યાલ આપ્યો છે તરુણી દ્વારા ગર્ભધારણ તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર અઢાર વર્ષ અને છોકરાઓ માટે એકવીસ વર્ષની છે તેનું કારણ એ છે કે તરુણા અવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી એ ગર્ભ ધારણ કરવાવાળી ઉંમરમાં તો દાખલ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો પરંતુ તે પોતે એને સંભાળવા માટે પોતે માનસિક રીતે તૈયાર હોતી નથી નાની ઉંમરમાં લગ્ન તથા માતૃત્વથી માતા તેમજ સંતાન બંનેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તેનાથી યુવા સ્ત્રીમાં વ્યવ વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોતી નથી આથી તે માનસિક તકલીફોથી ઘેરાયેલી હોય છે માનસિક રીતે જ્યારે તે પોતે તૈયાર થાય છે ત્યારબાદ જ પોતે ગર્ભધારણ કરી શકે તે યોગ્ય રીતે અહીંયા સમજાવેલ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કંઈ બી અભ્યાસ કર્યો ખૂબ જ અગત્યનો છે તમે તમારા જીવનમાં પણ ઉતારવું જોઈએ આ નશાકારક પદાર્થો કયા કે ખોટી માન્યતાઓ કહી કેટલીક ચિંતાઓ તમને પણ હશે કે આ અવસ્થામાં દાખલ થયા બાદ કેટલાક ફેરફારો થતા હશે તે વિશે કોઈ ચિંતા કરવાની વાત નથી તો આ બધું એક નોર્મલ વિકાસ અને વૃદ્ધિનો એક ભાગ છે વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત